ધરપકડ કરી જોકે હવે તેના પચીસ નવેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર થયા છે ત્યારે મહત્વનું છે કે ગુજરાત પોલીસ પોતાના કારનામાઓની વાહવાહી લૂંટવામાં એક્સપર્ટ છે થોડા દિવસો પહેલા ગુજરાત પોલીસે રેડ નોટિસની મદદથી વોન્ટેડ આરોપીને વિદેશમાંથી ઝડપી લાવ્યા પણ વિદેશમાં વેકેશન માણી રહેલા ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલને પકડી શકાતો નથી ગુજરાત પોલીસે દરિયેથી ડ્રગ્સ અને આરોપીને ઝડપી પાડે છે પણ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોલિયાને પકડી શકતી નથી ગુજરાત પોલીસ કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી શકે છે પણ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી ઝડપાતા નથી ગુજરાત પોલીસ બીજા રાજ્યમાં જઈ આરોપીઓને ઝડપી પાડે છે પણ નજર સામે પ્રેસ કોન્ફરન્સ કરતા ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત તેમને દેખાતા નથી હાલ તો ખ્યાતિકાંડના આરોપીઓના ઘરે મોટા મોટા ખંભાથી તાળા લાગ્યા છે હાલ આ નિવાસ સ્થાન જે આવેલું છે જે થલતેજ ખાતે આવેલા રાજશ્રી કોઠારીનો નિવાસ સ્થાન છે કે જે સાતમા દિવસે પોતાના પરિવાર સાથે અહીંયાથી ફરાર થયા હતા ઘરની બહાર તમામ જે છાપાઓ પડ્યા છે કેટલાય સાત દિવસથી ઘર ખુલ્લું નથી અને સાતમા દિવસે અહીંયાથી ફરાર થાય છે જ્યારે ઘટના બન્યાના આજે દસ દિવસ થયા તેરમીના દિવસે આ લોકો પરિવારજનો ફરાર થયા હતા હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતના ત્યાં સંદેશ પહોંચ્યો હતો અને ત્યારે હાલ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ જે સમયે ઘટના બની ત્યારથી ફરાર હતા જો કે નાટ્યાત્મક રીતે હાજર પણ થયા હતા તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી ન હતી હવે તેઓ નાસ્તા ફરી રહ્યા છે અને માત્ર ને માત્ર એક જ આરોપીને પોલીસ પકડી શકી છે જેને લઈને હવે ક્રાઈમ બ્રાન્ચ ન છૂટકે ફરાર આરોપીઓના ઘરના તાળા તોડી ઘરમાં સર્ચ ઓપરેશન ચલાવશે તો આજે કાર્તિક પટેલના નિવાસ સ્થાને પોલીસ ચેકિંગ દરમિયાન દારૂની બોટલો મળી આવી છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી છે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દીધું છે હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે એની પણ ચકાસણી ચાલુ છે તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં પીએમ જે વાયનો પૈસા આવતા હતા એનો પણ ફ્રીઝ કરવા માટે બેન્કનું લખાણ થઈ ગયા છે તો સાથે તપાસ આરોપીઓની લિસ્ટમાં નવા નામ ઉમેરાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે જેમાં ખ્યાતિનું માર્કેટિંગ કરનાર એટલે કે ખ્યાતિ માટે શિકારની વ્યવસ્થા કરનારા માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ અને તેમના સાથી રાહુલ જૈન પણ પોલીસની રડારમાં આવ્યા છે જો કે હવે ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલની વધુ એક પોલ ખુલ્લી પડી છે જે મલ્ટી સ્કેમ હોસ્પિટલ ચલાવવાની સાથે મોટો ભૂમાફિયા હોવાનું ખુલ્યું છે કાર્તિક પટેલ સામે મુંબઈની થાણે કોર્ટમાં છેતરપિંડીનો ખટલો દાખલ છે જેમાં કાર્તિક પટેલે જમીન વેચવાના બહાને વેપારી પાસેથી એક્યાવન લાખ રૂપિયા પડાવ્યા હતા ગાંધીનગરની બાજુમાં જમીન છે હવે મને ગામ યાદ નથી વર્ષો થઈ ગયા છે પણ એને ચીટિંગ કરી એના પર એફઆઈઆર કરી હતી એફઆઈઆર લોન્ચ થઈ છે થાણે કોર્ટમાં પેન્ડિંગ છે અને એ આજ સુધી હાજર થયો નથી વોન્ટેડ છે પોલીસને એ મેનેજ કરે છે તો હવે નવો ખુલાસો થયો છે કે અમદાવાદના રાજરડામાં ખ્યાતિના કૌભાંડિયોએ વર્લ્ડ સ્કૂલ બનાવી છે જે જમીન વિનય કમલેશને ઓગણીસો બાણુંમાં ગુરુકુળ માટે એલોટ થઈ હતી જેનો કમર્શિયલ ઉપયોગ ન કરવા તેમજ ભાડે ન આપવાનો કરાર હતો છતાં નિયમભંગ કરી કાર્તિક પટેલે ત્યાં સ્કૂલ હોસ્ટેલ અને ટ્યુશન કર્યા કોંગ્રેસે આ મામલે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓની મિલી વગર આ શક્ય નથી કાર્તિક પટેલ ખ્યાતિ ગ્રુપ અને એમની સંસ્થા વિનય કમલેશ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની તપાસની માંગણી કરી રહ્યા છે બધા જ ઓર્ડરોના કોપી અમારી પાસે છે નિયમ ભંગ કર્યો છે તેનો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો ઓર્ડર પણ અમારી પાસે છે આવી તો શું ઘટના ઘટી સરકારમાં કોની રહેમ રાહ હતી સરકારમાં કોને પ્રેમ હતો કે આ કાર્તિક પટેલને સાડા ત્રણસો કરોડની જમીનમાં નિયમ ભંગ કરવા છતાં પણ એ જમીન એમને આપી રાખવામાં આવી અને ખાનગી શાળા અને કોલેજોના નામે એમને લૂંટ કરવાની મંજૂરી આપવામાં આવી એ સરકારના કયા લોકો હતા એ સરકારના કયા અધિકારીઓ હતા એ કયા નેતાઓ હતા કે જે આ કાર્તિક પટેલને આવા જમીન કૌભાંડોમાં મદદ કરી રહ્યા છે અને આવા જ કૌભાંડોમાં ક્યાંક હોસ્પિટલોમાં પણ મદદ કરશે તેનું પણ આપના દ્વારા ધ્યાન દોરવા માંગુ છું આ બધા વચ્ચે ખ્યાતિના પીડિતોની એક બાદ એક દાસ્તાન સામે આવી રહી છે ગરીબ દર્દીઓના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા છે હું હોસ્પિટલ ગયો ત્યારે મને ખાલી ચક્કર આવતા હતા બસ બીજું કંઈ થતું નહોતું અને મને લઈ ગયા એટલે કે કે તમારે તમારે એન્જિયોગ્રાફી કરાવવી પડશે એન્જિયોગ્રાફી કરાવી અને પછી તાત્કાલિક મને કહે બે બીજા મને કહે ઓપરેશનમાં તમારે ઓપરેશન કરો બધી નસો બ્લોક છે પછી મને હોશ જ નહોતા પછી મારી બધી તમને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું જ્યારે તમે ગયા હોસ્પિટલ ત્યારે ત્યારે આયુષ્યમાન કાર્ડ નહોતું એ લોકો એ લોકો ઓટોમેટિક આયુષ્યમાન કાર્ડ બની ગયું મારું ખબર નહીં મને ખબર નથી હું તો બેહોશ થઈ ગયો હતો પછી

જ્યારે બીજા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે લોકચર્ચા એવી પણ છે કે પોલીસે ધીમી તપાસ કરી આરોપીઓને છટકવાનો સમય આપ્યો જો કે હાલ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ કઈ દિશા તરફ જાય છે અને કાતિલ કૌભાંડીઓ ક્યારે પોલીસના હાથે લાગે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ ગુજરાત સરકારે ભ્રષ્ટાચારને નાથવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે ઓપરેશન ગંગાજળ જેમાં રાજ્યના ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે રાજ્ય સરકારે આ ઓપરેશન હેઠળ અત્યાર સુધી થી વધુ ઘર ઘર ભેગા ભેગા કર્યા છે છે પણ સવાલ એ રહ્યો કે શું અધિકારીઓને કરવાથી ફરજિયાત નિવૃત્તિ આપવાથી આ સિસ્ટમ પવિત્ર થઈ જશે કે પછી હજી ઘણું બધું કરવાની જરૂર છે સરકારનું ઓપરેશન ગંગાજળ પૂરી સિસ્ટમ પવિત્ર કરે ગુજરાત સરકારે સિસ્ટમને પવિત્ર કરવા માટે ઓપરેશન ગંગાજળ તેજ કર્યું છે જેમાં સરકારના એક બાદ એક ધડાધડ એક્શન જોવા મળી રહ્યા છે એકસાથે પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવતા ભ્રષ્ટ અધિકારીઓમાં સોંપો પડી ગયો છે નર્મદા અને જળ સંપત્તિ વિભાગના પાંચ અધિક મદદનીશ ઈજનેરને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા જશવંત મગનભાઈ પરમાર વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ પ્રદીપ વજાભાઈ ડામોર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ શૈલેષ પ્રતાપભાઈ દેસાઈ દેસાઈ સરદાર સરોવર નિગમ લિમિટેડ બાબુ રામાભાઈ સુજલામ સુફલામ અરવિંદ ભીખુભાઈ સુરત સિંચાઈ વર્તુળના ઇજનેર જેમને નિવૃત્ત કરી દેવાયા છે અત્યાર સુધીમાં સરકારે ઓપરેશન ગંગાજળ હેઠળ પચીસ અધિકારીઓને નિવૃત્ત કર્યા છે આ અધિકારીઓ સામે નિવૃત્તિ બાદ ખાતાકીય તપાસ ચાલુ રહેશે આવો જ એક ભ્રષ્ટાચારનો ખેલ સુરતમાં પણ ખુલ્લો પડ્યો સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર કેતન દેસાઈ એમઓયુ કર્યા વગર ટેન્ડર ખોલી ભાવતાલ કરી ઉદ્યોગોને પાણી પૂરું પાડવામાં મદદ કરી રહ્યા હતા જે મામલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે કૌભાંડમાં સંડોવાયેલા બાબુઓની સંપત્તિની તપાસ થવી જોઈએ કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓની સંપત્તિની પણ તપાસ થવી જોઈએ મારી રજૂઆત એટલી હતી કે એમની સામે કડક એક્શન લેવા જોઈએ અને એમની જે અત્યાર સુધીની જે એમની નોકરી છે એમની અંદર એણે કરેલા કાર્યો છે એમાં એણે શું શું આર્થિક લાભો મેળવ્યા છે અને ઓફિશિયલી એની પણ તપાસ થવી જોઈએ જેથી કરીને કરોડો રૂપિયા સારી બાબત છે કે કમિશન ધ્યાન પર આવ્યું નહીં તો કરોડો રૂપિયાનું નુકસાન સુરત મહાનગરપાલિકાને પહોંચાડવા આ વ્યક્તિ જઈ રહ્યા હતા આવા જે કોઈ અધિકારી હોય એની સામે જે કાર્યવાહી કરી છે એ શાસકોને હું ખૂબ અભિનંદન આપું છું કે આગળ જે કંઈ કાર્યો થયા છે એની પણ તપાસ થવી જોઈએ અને હું તો ઈચ્છું છું કે આમાં એસીબી તરફથી પણ તપાસ થવી જોઈએ એણે આર્થિક કઈ રીતના લાભો લીધા છે કારણ કે આ તો એક ધ્યાન પર આવ્યું આગળ શું શું થયું છે એની પણ તપાસ થવી જોઈએ વિનુભાઈની વાત સાચી છે સિસ્ટમની સફાઈ માટે શરૂ કરાયેલા ઓપરેશન ગંગાજળમાં અધિકારીઓને પવિત્ર કરવા ફરજ મુક્ત કરાયા છે પણ સામાન્ય માણસો પૂછે છે કે સાહેબ પાંચ વર્ષ માટે ચૂંટાયેલા નેતાઓ અને બાબુઓ પાસે એવી તો કેવી જાદુઈ છડી છે કે એમની સંપત્તિ દિન દોગુની રાત ચોગુની અને એના કરતાં પણ વધારે વધતી જાય છે અને વિનુભાઈ મોરડિયા ધારાસભ્ય શ્રી છે અને ચાલુ સરકારના ધારાસભ્ય શ્રી છે તો એને જો લેટર લખવાની એને પોતાને ફરજ પડી હોય તો વિશે સો ટકા ગંભીર છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીઓએ પણ પહેલાં કહી ચૂક્યા છે વિજયભાઈ રૂપાણી કે મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચાર થાય છે થાય છે જાણે છે છતાં સરકાર આંખ અડાકાન કરે છે તો સો ટકા નેતાઓની તપાસ થઈ છે આવડું મોટું પણ જે થતું હોય તેમાં કોઈ નેતા બાકાત હોતા નથી છેલ્લે આપણા સુરતના કલેક્ટર પણ જોઈ લો બદલી થઈ હતી નેતાઓનું નામ આવતું જ નથી આવશે હમણાં જોઈશે તપાસ થઈ સસ્પેન્ડ થઈ બે મહિના જોઈશે વાત પૂરી લોકો ભૂલી જશે વાત પૂરી થઈ જશે કઈ તપાસ થતી નહીં તપાસ થાય પણ તપાસના અંતે શું નિષ્કર્ષ તો કોઈ આવતો નથી માન્ય સંજોગોમાં કોઈ પણ આવા કેસો જોતા હોય ભ્રષ્ટાચારના તો જે તે વખતે અધિકારીઓનો જ આ ભોગ લેવાય છે એની પડદા પાછળના નેતાઓનો ક્યારેય ભોગ લેવાતો નથી અને આ ભોગ લેવાની વાત નથી જે ખરેખર સ્પષ્ટ હકીકતો છે એ રેકર્ડ પર આવે એ સામાન્ય જનતા છે એ જોઈ શકે કે એના પૈસા કઈ રીતે નેતાઓના ખિચ્ચાઓમાં જાય છે અધિકારીઓના ખિચ્ચાઓમાં જાય છે એના માટે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને તમામ નેતાઓની બી તપાસ થવી જોઈએ ટેન્ડરની પ્રક્રિયા વગર એમને આપી દેવામાં આવે તો કોઈ પણ નેતાઓનો હાથ હોય ત્યારે જ આવા કર્મચારીઓ આટલું મોટું કામ પાડી શકે નહીં તો સામાન્ય કર્મચારીઓ અથવા તો ક્લાસ વન અભિ અધિકારીઓ પણ આટલા મોટા ગજાના કામ કરી શકે નહીં અને આવું કોઈ જોખમ પણ ના લે એટલે સો ટકા નેતાઓની બી અને આની પાછળ હોય કોર્પોરેટરો તો કોર્પોરેટરની તપાસ થવી જોઈએ અને જે લોકો પદાધિકારીઓ છે કે જેમને સ્પેશિયલ બોડી આપવામાં આવી છે એ લોકોની પણ સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ કે ધોમધોમ સાહેબી અને ગાડીઓના મોટા મોટા કાફલા અનેક લોકો આગળ પાછળ ફરતા હોય આ દ્રશ્યો ગુજરાતનો સામાન્ય માનવ ખાલી જોઈ શકે છે એના મનમાં એ સવાલ હંમેશા ઉઠે છે કે આટલા બધા રૂપિયા સરકારી નોકરીમાં રહીને કેવી રીતે કમાઈ શકાય એકવાર ચૂંટાઈને કરોડોના આસામી કેવી રીતે બની શકાય આનો જવાબ અહીંયા છે સિસ્ટમમાં બેસીને ખિસ્સાને ગરમ રાખવા મળતીયાઓ સાથે સેટિંગ થાય અને કામ અને દામના આ ખેલની અહીંથી શરૂઆત થાય ત્યારબાદ આવેલા રૂપિયા લાગે છે ધંધામાં હોસ્પિટલ એજ્યુકેશન રિયલ એસ્ટેટ આ બધા ધંધાથી કૌભાંડીઓના રૂપિયા ફેરવાઈ જાય છે છે કે ખેલ ખેલાય રાજ્ય સરકારે સિસ્ટમ પવિત્ર કરવાના હેતુથી અત્યારે તો ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે પણ એમાં ફરજિયાત નિવૃત્તિ અને ખાતાકીય તપાસની જ કાર્યવાહી થઈ રહી છે અધિકારી ભ્રષ્ટ છે તો તેમની સામે પોલીસ ફરિયાદ કેમ નથી થતી એ અધિકારીની સંપત્તિની તપાસ કેમ નથી થતી આવા અનેક સવાલ જનતા પૂછી રહી છે ઓપરેશન ગંગાજળ ત્યારે જ અસરકારક સાબિત થશે જ્યારે આવા કુંડળી મારીને બેઠેલા ભ્રષ્ટાચારના બોરિંગ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે સરકારે દાખલો બેસાડવો પડશે કે આવા કોઈ ભ્રષ્ટ અધિકારી સિસ્ટમમાં નહીં ચાલે ઓપરેશન ગંગાજળથી આખી સિસ્ટમ સાફ કરવી પડશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ લોકશાહી એટલે લોકો માટે લોકો દ્વારા અને લોકોથી બનેલી સરકાર અહીંયા કેન્દ્રમાં લોકો હોય છે સરકાર નહીં અને નેતાઓ વાત સારી રીતે જાણે છે છે એટલે ટાઈમે જનતા પાસે જાય અને ભાઈ બાપા કરી અને મત પણ માંગે છે પણ પછી પછી એ જ જનતા હાસિયામાં ધકેલાઈ જાય છે કંઈક આવી જ હાલત અત્યારે ગુજરાતની પણ છે જ્યાં મુખ્યમંત્રી મંત્રીઓ થિયેટરમાં મસ્ત છે પણ જનતા

તો પછી એ રાજ્યની જનતા કેટલી સુખી હોય એની કલ્પના ક્યારે કરી છે સામાન્ય જનતાને ઢંગના રસ્તા ન મળતા હોય ખુલ્લી ગટરોમાં ખાબકતા હોય કતારોમાં કલાકો ને કલાકો કાઢતા હોય અને એ જ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ કરતા આપણા સુવાળા મંત્રીઓ અને અધિકારીઓ ફ્લાઇટમાં બેસીને જનતાની ચિંતાના ચિંતન માટે બેઠકો કરતા હોય અત્યારે જ બને જ્યારે આપણી સરકારોને ઓવર કોન્ફિડન્સનો આફરો ચડ્યો હોય અચ્છે દિનની સ્વપ્ન સૃષ્ટિમાં રાજતા રાજતા અહીં એક સામાન્ય નું આખું આખું ધક્કે જડવામાં જ ખતમ થઈ જાય પણ સરકારમાં બેઠેલા નેતાઓની છાતી એ વિશ્વાસથી ફાટફાટ થતી હોય કે કોઈ એમનો વાળ પ્રવાહ કોની કરી શકે બે તસવીરો આપને બતાવી છે અને સવાલોના જવાબ તમારી અંતરાત્મા પર છોડી દેવા છે આ છે આપણી સંવેદનશીલ સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આ છે આપણા ચમરબંધીઓને નહીં છોડવાના દાવા કરતા ગૃહ રાજ્યમંત્રી અને આ છે 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 સ્માર્ટ અમદાવાદના તેઓ પણ માટે ભેગા થયા થયા સાબરમતી ભરપૂર વખાણ કરે થિયેટરમાં ભાજપના કાર્યકર્તાઓ નારા પણ લગાવે છે અને સાહેબને ફિલ્મ એટલી બધી ગમી જાય છે કે દે છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકો સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કરી ઠીક છે તેઓ પણ માણસ છે પ્રજાનો 24 કલાક વિચાર કરતા આપણા મુખ્યમંત્રી મંત્રી હળવાશ લઈ લે તેમાં ખોટું શું છે પણ હવે જુઓ આ છે એ જનતા જેમના કલ્યાણમાં જ આ નેતાઓ સતત રત રહે છે રાશન કાર્ડની ઈ કેવાયસી માટે કતારોમાં ઊભી રહેતી સવારના પાંચ પાંચ વાગ્યામાં જ્યારે સરકારી કર્મીઓ મીઠી નિંદર માણતા હોય ત્યારે કચેરીઓ બહાર પહોંચી જતી કારણ કે એ સામાન્ય જનતા છે દાહોદમાં સવારે ચાર વાગે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને લોકો કડકડતી ઠંડીમાં કચેરી બહાર જ સુવા મજબૂર છે મોડી રાતથી ચપ્પલ અને પથ્થર મૂકીને વાટ જુએ છે કે ક્યાંક એ રહી ન જાય સવારે 4 વાગે થી 3 વાગે સુધી આવીએ પણ આ પોરિયાના લીધે છે ને બહુ તકલીફ પડી રહી કે ત્યાં સ્કૂલમાં જાય તો અપડેટ મરાવો ને આ કરાવો ને તે કરાવો ની કોલરસી જમા થઈ રહી ન કશું ને બરોબર તે એના હિસાબે છે ને અમે 4-5 દિવસ થઈ ગયા પણ તો એ નંબર આવતો નથી મોડા થી આવીએ તો નતા આવતો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતમાં ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો આધાર કાર્ડ જોડે મોબાઈલ લિંક કરવા માટેના આ તમે જુઓ આ દ્રશ્યો નસવાડી તાલુકા પંચાયત કચેરીની અંદર જે કા આધાર કીટની કીટ ચાલે છે ત્યાંના છે તમે જુઓ આ કવાટ તાલુકાથી લઈને નસવાડી તાલુકાના દૂર દૂરથી આ આદિવાસી ગ્રામજનો બિચારા સવારથી અહીંયા આવીને બેઠા છે કે નેટની ચાલતી નેટની ચાલતી કાકા કાલે આવજો તપાસો ભાડું ભોગવીને જવાનું કે નહીં એ ત્રીસ રૂપિયા જવાના કમાટ અને આવવાના ત્રીસ સાઠ રૂપિયા થઈ જાય કે નહીં થઈ જાય હા તો આખી દાડો થી રહેવા એની લીધે અહીંયા આવવાનું થાય એ આજે નસવાડી દેવા તો નસવાડી કરી આલે એટલે અહીં દાવવા પડે ને સરકાર તો હા તો એને કરીએ તો ફાડું ભોગવીને આવવાનું નહીં આવે લોકો સામાન્ય મોબાઈલ નંબર લિંક કરાવવા દિવસોના દિવસો ધક્કા ખાય છે અને એમની ચિંતા કરતા નેતાઓ અધિકારીઓને કોઈ તકલીફ ન પડે એટલે તેઓ ફ્લાઇટ થી ચિંતન કરવા માટે ગીર સોમનાથ પહોંચે છે કેટલા પ્રજાવત્સલ છે આપણા નેતાઓને બાબુ સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ સમસ્યાને લઈને અધિકારીઓ પર ડુપ્લિકેટ રૂપિયા ઉડાવીને અનોખો વિરોધ કર્યો જનતા ત્રસ્ત છે ખરાબ રસ્તાથી નકલી કાંડોથી હોસ્પિટલોના કૌભાંડોથી ભ્રષ્ટાચારથી પણ ચૂંટણી જીતવા દમ ભરતા નેતાઓમાં લોકોની સમસ્યાઓના ઉકેલ કે લોક કલ્યાણ માટેનો દમ નથી હોતો આ જાડી ચામડીના તંત્રને અને સરકારમાં બેઠેલા નેતાઓને કોઈ ફરક નથી પડતો અને જ્યાં સુધી આ ફરક નથી પડતો ત્યાં સુધી બધું ચાલતું રહે છે ચાલતું રહેશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ